नमस्कार मित्रों, वेलकम टू एसके प्रोग्रामिंग। तो लास्ट वीडियो में आपने स्टेक विषय डिस्कस कर्यो हतो तथा तेने इम्प्लीमेंट करवा माटेनी मेथड विषय थियोरिकल फंडामेंटल जोयो हतो। तो आजना वीडियो में आपणे जोवानुं छे ऑपरेशन ऑफ स्टेक एंड टर्मिनोलॉजी ऑफ अ स्टेक, एटले के स्टेक पर क्या क्या ऑपरेशन परफॉर्म करवामां आवे छे अने स्टेक में कई कई टर्मिनोलॉजी यूज थाय छे। परंतु जो तमे लास्ट वीडियो नहीं जोयो तो तेनी लिंक हूँ तमने डिस्क्रिप्शन में प्रोवाइड कर दईश। तो ये वीडियो पहला तमे जोई लेजो, पछी आ वीडियो पर मूव ऑन करजो। तो जोईए पहला ऑपरेशन ऑफ अ स्टेक। द बेजिक ऑपरेशन धेट केन बी परफॉर्म ऑन स्टेक आर एज फॉलो। एमां फर्स्ट वन छे तो के पुश, सेकंड वन छे पॉप एंड थर्ड वन छे पीप। तो के मेनली त्रण प्रकारना ऑपरेशन स्टेक ऊपर परफॉर्म करवामां आवे छे, पुश, पॉप अने पीप। तो हवे जोईए के आ पुश, पॉप अने पीप छे शुं। तो पहला जोईए पुश ऑपरेशन ऑफ अ स्टेक। ध प्रोसेस ऑफ एडिंग अ ન્યુ એલિમેન્ટ ટુ ધ ટોપ ઓફ ધ સ્ટેક ઇઝ કોલ્ડ પુશ ઓપરેશન। જ્યારે તમે સ્ટેકની અંદર કોઈ પણ નવો એલિમેન્ટ એટલે કે કોઈ પણ નવી એન્ટ્રી કરો છો, એટલે કે કોઈ પણ એલિમેન્ટ તમે ઇન્સર્ટ કરો છો, તેને પુશ ઓપરેશન કહેવામાં આવે છે। તો એ વાતનો તમારે ખ્યાલ રાખવાનો છે। વેન અ ન્યુ એલિમેન્ટ વિલ બી ઇન્સર્ટેડ એટ ધ ટોપ આફ્ટર એવરી પુશ ઓપરેશન ટોપ પોઇન્ટર ઇઝ ઇન્ક્રીમેન્ટેડ બાય વન ઇન કેસ ધ એરે ઇઝ ફૂલ એન્ડ નો ન્યુ એલિમેન્ટ કેન બી એકોમોડેટ ઇટ ઇઝ કોલ્ડ સ્ટેક ઓવરફ્લો કન્ડિશન। તો આ પેરેગ્રાફ છે એમ કહેવા માંગે છે કે જ્યારે પણ તમે કોઈ પણ નવો એલિમેન્ટ સ્ટેકની અંદર ઇન્સર્ટ કરો છો ત્યારે જે ટોપ પોઈન્ટર હોય એ ઇન્ક્રીમેન્ટ થાય છે એક વડે, એટલે કે તેમાં વન પ્લસ થાય છે। ટોપની વેલ્યુ જો દાખલા તરીકે ટોપની વેલ્યુ માઇનસ વન હોય તો ઝીરો થાય, ઝીરો, વન, ટુ, થ્રી એમ જેટલા તમે એલિમેન્ટ ઇન્સર્ટ કરતા જાય છો એમ ટોપની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થતી જશે। પરંતુ જ્યારે તમારો જે એરે હોય એ ફૂલ થઈ જાય છે અને તમે જો ઇન્સર્ટ કરવા જાય છો તો સ્ટેક ઓવરફ્લો કન્ડિશન ક્રિએટ થશે। હવે સ્ટેક ઓવરફ્લો કન્ડિશન શું છે તે હું હમણાં ટર્મિનોલોજી એક્સપ્લેન કરીશ ત્યારે હું તમને સમજાવીશ। પોપ ઓપરેશન ઓફ અ સ્ટેક। ધ પ્રોસેસ ઓફ ડિલીટિંગ ધ એલિમેન્ટ ફ્રોમ ધ ટોપ ઓફ ધ સ્ટેક ઇઝ કોલ્ડ પોપ ઓપરેશન। એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ એલિમેન્ટ ડિલીટ કરો છો સ્ટેકની અંદરથી તો તેને પોપ ઓપરેશન કહેવામાં આવે છે। આફ્ટર એવરી પોપ ઓપરેશન ટોપ પોઇન્ટર ઇઝ ડિક્રીમેન્ટેડ બાય વન। જ્યારે તમે પોપ ઓપરેશન પરફોર્મ કરો છો ત્યારે ટોપની વેલ્યુ જે હોય એ ડિક્રીમેન્ટ થાય છે વન દ્વારા, એટલે કે તમે જ્યારે ઇન્સર્ટ કરતા હતા ત્યારે એ વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થતી હતી, પરંતુ જ્યારે તમે પોપ ઓપરેશન પરફોર્મ કરશો એટલે કે ડિલીટ કરશો ત્યારે ટોપની વેલ્યુ ડિક્રીમેન્ટ થશે, બરાબર। ઇફ ધેર ઇઝ નો એલિમેન્ટ ઓન ધ સ્ટેક એન્ડ ધ પોપ ઓપરેશન ઇઝ પરફોર્મ ધેટ ધેન ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ અ સ્ટેક અંડરફ્લો કન્ડિશન। હવે જ્યારે તમારા એરેની અંદર કોઈ પણ એલિમેન્ટ અવેલેબલ જ નથી અને તમે પોપ ઓપરેશન પરફોર્મ કરો છો તો ત્યારે સ્ટેક અંડરફ્લો કન્ડિશન ક્રિએટ થાય છે। તો એ પણ હું હમણાં તમને સમજાવું। પીપ ઓપરેશન ઓફ અ સ્ટેક। ધ પ્રોસેસ ઓફ સર્ચિંગ ધ ઇન્સર્ટેડ એલિમેન્ટ પોઝિશન ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ પીપ ઓપરેશન। પીપ એટલે કે સર્ચ। તો પીપ ઓપરેશનનું કામ શું છે તો કે તમે જે ઇન્સર્ટ કર્યો એલિમેન્ટ બરાબર તેની જે ઇન્ડેક્સ પોઝિશન હોય એ રિટર્ન કરે છે। દાખલા તરીકે તમારે સ્ટેકમાં સ્ટોર કર્યા છે 10, 20, 30, 40, 50, હવે તમે ઇન્સર્ટ કરો એલિમેન્ટ 30, તો 30ની કઈ ઇન્ડેક્સ પર તે 30 છે સ્ટોર છે તે પીપ ઓપરેશનની મદદથી તમે જાણી શકો છો, એટલે કે પીપ એટલે કે સર્ચ। ઇફ ધ સર્ચિંગ એલિમેન્ટ ફાઉન્ડ ધેન ઇટ રિટર્ન્સ પીપ્ડ એલિમેન્ટ પોઝિશન એટલે કે ઇન્ડેક્સ। જો તમે જે એલિમેન્ટ સર્ચ કરવા માંગો છો એ એલિમેન્ટ તમારા સ્ટેકમાં અવેલેબલ હોય તો પીપ ઓપરેશન જે છે એ તેની ઇન્ડેક્સ વેલ્યુ હોય એ રિટર્ન કરે છે। હવે જોઈએ ટર્મિનોલોજી ઓફ અ સ્ટેક। મેઇનલી ધેર આર થ્રી ટર્મિનોલોજી ઇઝ યુઝ, ફર્સ્ટ વન ઇઝ ટોપ, સેકન્ડ વન ઇઝ સ્ટેક અંડરફ્લો, થર્ડ વન ઇઝ સ્ટેક ઓવરફ્લો। તો હવે આ વન બાય વન આપણે જોઈએ કે ટોપ શું છે, સ્ટેક અંડરફ્લો શું છે અને સ્ટેક ઓવરફ્લો શું છે। તો પહેલા જોઈએ ટોપ। એની ઓપરેશન પરફોર્મ ઇન અ સ્ટેક થ્રુ ધ પોઈન્ટર ટોપ, એટલે કે તમે સ્ટેકની અંદર કાંઈ પણ ઓપરેશન પરફોર્મ કરવા જાઓ બરાબર, પુશ, પોપ, પીપ, તે બધા ઓપરેશન હોય એ ટોપ પોઈન્ટરની મદદથી એક્સેસ થાય છે। ધ ઇનિશિયલ વેલ્યુ ઓફ પોઈન્ટર ટોપ ઇઝ -1, એટલે કે જ્યારે તમે પ્રોગ્રામ કોડ રાઇટ ડાઉન કરો છો ત્યારે ઇનિશિયલ વેલ્યુ તમારા ટોપને આપવાની છે -1। ધ ટોપ ઇઝ ઓલ્સો યુઝ ટુ ચેક અ સ્ટેક અંડરફ્લો ઓર ઓવરફ્લો કન્ડિશન,
તો મેઇનલી ત્રણ ઇઝીસ છે ટોપના. તો પહેલો કયો? તો કે કોઈ પણ ઓપરેશન તમારે પરફોર્મ કરવું છે તો એ ટોપ પોઈન્ટરથી થશે. સેકન્ડ, તો કે ટોપ પોઈન્ટરની વેલ્યુ માઇનસ વન હોય. થર્ડ, તો કે ટોપ પોઈન્ટર જે છે એનો યુઝ શું થાય? તો કે એ ચેક કરશે સ્ટેક ઇઝ અંડર ફ્લો ઓવરફ્લો કન્ડિશન. તો આ થઈ પહેલી ટર્મિનોલોજી. હવે સેકન્ડ ટર્મિનોલોજી જોઈએ, સ્ટેક અંડર ફ્લો. ધીસ ઇઝ ધ સિચ્યુએશન વેર ધ સ્ટેક કન્ટેન્સ નો એલિમેન્ટ્સ. એટલે કે સ્ટેક અંડર ફ્લો એટલે શું? તો કે આ એક એવી સિચ્યુએશન છે, એવી કન્ડિશન છે જ્યાં સ્ટેક તમારો એમ્પ્ટી હશે, બરાબર? એટલે કે તેમાં કોઈ એલિમેન્ટ હશે નહીં. એટ ધીસ પોઈન્ટ ટોપ ઓફ ધ સ્ટેક ઇઝ પ્રેઝન્ટ એટ ધ બોટમ ઓફ ધ સ્ટેક. એટલે કે આ જે કન્ડિશન ક્રિએટ થશે સ્ટેક અંડર ફ્લોની, ત્યારે જે ટોપ પોઈન્ટર હોય એ સ્ટેકમાં બોટમ પર હશે. ધ વેલ્યુ ઓફ ટોપ પોઈન્ટર ઇઝ માઇનસ વન. હમણાં મેં તમને કીધું કે આ કન્ડિશન જ્યારે ક્રિએટ થશે સ્ટેક અંડર ફ્લો, ત્યારે તમારું જે ટોપ પોઈન્ટર છે એ સ્ટેકના બોટમ પર હશે. બોટમ એટલે કે માઇનસ વન, એટલે કે ત્યારે ટોપ પોઈન્ટર હશે તેની વેલ્યુ માઇનસ વન હશે. તો હવે જોઈએ સ્ટેક ઓવરફ્લો ટર્મિનોલોજી. This is the situation where the stack is full and no more elements can be pushed on the stack. એટલે કે આ એક એવી કન્ડિશન છે, એવી સિચ્યુએશન છે જે કે સ્ટેક ત્યારે ફૂલ થઈ જાય, એટલે કે તમે કોઈ પણ નવો જે એલિમેન્ટ હોય એ ઇન્સર્ટ ના કરી શકો, એટલે કે પુશ ના કરી શકો. એટ ધીસ પોઈન્ટ ધ ટોપ ઓફ ધ સ્ટેક ઇઝ પ્રેઝન્ટ એટ ધ હાઈએસ્ટ લોકેશન ઓફ ધ સ્ટેક. એટલે સ્ટેક ઓવરફ્લો ક્યારે ક્રિએટ થાય? કે જ્યારે તમારો જે ટોપ હોય હાઈએસ્ટ જગ્યા પર, એટલે કે હાઈએસ્ટ લોકેશન પર તે પોઈન્ટ કરતો હશે. એટલે કે જેટલી એરેની સાઇઝ હોય ત્યાં તમારો તે જે ટોપ પોઈન્ટર છે પોઈન્ટ કરતો હોય. ધ વેલ્યુ ઓફ ટોપ પોઈન્ટર ઇઝ સાઇઝ માઇનસ વન. એટલે કે જ્યારે સ્ટેક ઓવરફ્લો ક્રિએટ થશે, એટલે કે આ સિચ્યુએશન ક્રિએટ થશે, ત્યારે તમારે ટોપ પોઈન્ટરની વેલ્યુ શું હશે? તો કે સાઇઝ માઇનસ વન. સપોઝ તમારા એરેની સાઇઝ 5 છે તો ટોપની વેલ્યુ કેટલી હશે? તો કે સાઇઝ માઇનસ વન. એટલે કે સાઇઝ 5 હોય તો 5 માઇનસ વન એટલે કે ટોપની વેલ્યુ 4 હશે. તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું. તો સિમ્પલ ટર્મ્સમાં આપણે જોયું અત્યાર સુધી કે સ્ટેકના ક્યાં ક્યાં ઓપરેશન પરફોર્મ થાય છે, અને ટર્મિનોલોજી ત્રણ આપણે જોઈ. તો કે ટોપ, સ્ટેક અંડર ફ્લો, સ્ટેક ઓવરફ્લો. તો હું તમને એક્સેલ ફાઇલમાં જરા સમજાવું કે કઈ રીતે પુશ થશે અને કઈ રીતે પોપ થશે. તો ચાલો જોઈએ હવે. તો અહીંયા આપણે એક્સેલ ફાઇલ ઓપન છે. તો ટર્મિનોલોજી, તો પેલા ટર્મિનોલોજી હું લખી દઉં અહીંયા. ટોપ, પછી આવે સ્ટેક, અંડરફ્લો, સ્ટેક ઓવરફ્લો. ઇનિશિયલી ટોપની વેલ્યુ કેટલી હોય? તો કે માઇનસ વન હોય, બરાબર? તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે સપોઝ મેં એરે ક્રિએટ કર્યો, તો એરેની સાઇઝ હું રાખું છું 3, બરાબર? હવે અહીંયા સાઇઝ હું અહીંયા પણ લખી શકું છું 3. એરેની સાઇઝ છે 3 અને ટોપની વેલ્યુ છે 1. સો હવે આપણે પુશ ઓપરેશન પહેલા સમજીએ. સ્ટેપ 1, હું પહેલી વાર પુશ કોલ કરાવું છું અને તેમાં વેલ્યુ ઇન્સર્ટ કરું છું 10. જેવું જ હું પુશ ઓપરેશન જે છે એ યુઝ કરીશ, એટલે કે કોલ કરાવીશ અથવા તો પુશ ઓપરેશન હું પરફોર્મ કરીશ, એટલે ટોપની વેલ્યુ હોય ઇન્ક્રીમેન્ટ થાય. તો કે ટોપની વેલ્યુ કેટલી છે? તો કે માઇનસ વન છે. તો ટોપની વેલ્યુ થઈ જશે માઇનસ વન પ્લસ વન એટલે કે 0, બરાબર? આ ટોપ પોઈન્ટર તમારું મૂવ ઓન કરશે. હવે હું ફરીવાર પુશ ફંક્શન કોલ કરાવું, એટલે કે ફરીવાર હું એલિમેન્ટ ઇન્સર્ટ કરું 20. હવે 20 ઇન્સર્ટ કર્યું એટલે ફરીવાર ટોપની જે વેલ્યુ હોય એમાં 1 પ્લસ થશે. તો કે ટોપની વેલ્યુ કેટલી છે? તો કે 0. 0 પ્લસ 1 એટલે કે, તો કે 1, બરાબર? હવે હું ફરીવાર પુશ ફંક્શન કોલ કરું તો 30 એડ કર્યા, તો ફરીવાર ટોપની વેલ્યુ છે શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે. તો 1 પ્લસ 1 એટલે કે 2. તો કે ટોપની વેલ્યુ થઈ ગઈ 2. હવે ફરીવાર હું વેલ્યુ ઇન્સર્ટ કરવા જાઉં 40. પરંતુ એક કન્ડિશન આપણે ત્યારે ચેક કરાવવાની, એ કન્ડિશન એવી હોય કે ઇફ ટોપ ઇક્વલ ઇક્વલ ટુ સાઇઝ માઇનસ 1 થઈ જાય, બરાબર? તો એક મેસેજ આપી દેવાનો હોય આપણે સ્ટેક ઓવરફ્લો. આ જ્યારે તમે ડેટા એન્ટ્રી કરતા હો ત્યારે ચેક કરાવવું પડે. હવે તમારે ટોપની વેલ્યુ કેટલી છે? તો કે ટોપની વેલ્યુ 2 છે, બરાબર? તો અહીંયા લખી દઉં 2. 2 ઇક્વલ ઇક્વલ ટુ સાઇઝ માઇનસ 1. તો કે સાઇઝ કેટલી છે એરેની? તો કે 3 છે. 3 માઇનસ 1 એટલે કેટલા થાય? 3 માઇનસ 1 એટલે કે 2, બરાબર?
तो અહીંયા જો કન્ડિશન 2 ઇઝ ઇક્વલ ટુ 2 થઈ ગયા એટલે કે 2 ઇક્વલ ઇક્વલ ટુ 2 એટલે ટ્રુ થઈ એટલે કે સ્ટોક ઓવરફ્લો નો તમને મેસેજ ડિસ્પ્લે થશે એટલે કે નવો એલિમેન્ટ તમે જે છે એ ઇન્સર્ટ નહીં કરી શકો કેમ કે તમારો જે સ્ટેક છે એની સાઈઝ 3 ની હતી તો 3 એલિમેન્ટ તમે એડ કરી દીધા હવે તમે ચોથો એલિમેન્ટ એડ કરવા જાશો તો તમને તે મેસેજ ડિસ્પ્લે કરશે સ્ટેક ઇઝ ઓવરફ્લો તો આ થયું પુશ ઓપરેશન તો હવે પોપ ઓપરેશન આપણે જોઈએ તો અહીંયા હું કરી દઉં છું પોપ પોપ ઓપરેશન માં તમારે શું કરવાનું છે તો ત્યાં તમારે એવી કન્ડિશન ચેક કરવાની છે કે ઇફ ટોપ ઇક્વલ ઇક્વલ ટુ જો ટોપ ની વેલ્યુ જે હોય એ -1 હોય તો સ્ટેક ઇઝ અંડરફ્લો એટલે કે સ્ટેક ઇઝ અંડરફ્લો એવો મેસેજ ડિસ્પ્લે કરાવવાનો હોય તો હું સપોઝ અહીંયા પોપ ફંક્શન જે છે એને કોલ કરાવું છું બરાબર કોલ કરાવું એટલે પહેલા શું કરશે કન્ડિશન ચેક કરે ટોપ ઇક્વલ ઇક્વલ ટુ -1 તો કે ટોપ ની વેલ્યુ -1 છે તો કે ના ટોપ ની વેલ્યુ 2 છે બરાબર તો એ ડાયરેક્ટલી જો આ કન્ડિશન ફોલ્સ થાય એની તો એ બીજું શું એલ્સ પાર્ટમાં લખ્યું હોય આપણે એલ્સ પાર્ટમાં ખાલી તમારે ડાયરેક્ટ ટોપ -1 કરવાનું હોય એટલે કે જે ટોપની વેલ્યુ જે છે એમાં 1 નું ડિક્રીમેન્ટ કરવાનું તો કે ટોપ -1 ટોપની વેલ્યુ કેટલી છે તો કે 2 છે તો ટોપની વેલ્યુ કેટલી થઈ જાય છે 1 તો કે આ જે એલિમેન્ટ છે એ ફિઝિકલી મેમરીમાં છે પરંતુ ટોપ પોઈન્ટરમાંથી રિમૂવ થઈ જાય છે એટલે કે તમારું ટોપની વેલ્યુ 1 થઈ ગઈ અને એરે એલિમેન્ટ એટલા રહ્યા ત્યાર પછી હું ફરીવાર પોપ ફંક્શન કોલ કરાવું તો પેલા કન્ડિશન ચેક કરશે ઇફ ટોપ ઇક્વલ ઇક્વલ ટુ -1 તો ટોપ ની વેલ્યુ -1 છે તો કે ના નથી તો ડાયરેક્ટલી ટોપ -1 કરશે તો કે ટોપ ની વેલ્યુ કેટલી છે 1 છે 1 -1 એટલે શું થાય તો કે 0 થાય તો કે આ રીમૂવ થઈ જાય એટલે આ એલિમેન્ટ પણ તમારો રીમૂવ થઈ જશે ત્યાર પછી ફરીવાર હું પોપ ફંક્શન કોલ કરાવું છું એટલે ફરીવાર એ શું કરશે ટોપ ની વેલ્યુ માઇનસ કરશે પેલા કન્ડિશન ચેક કરશે ટોપ ઇક્વલ ઇક્વલ ટુ -1 તો કે ટોપ ની વેલ્યુ શું છે 0 છે એટલે કે આ કન્ડિશન ખોટી પડી એટલે ડાયરેક્ટલી ટોપ -1 બરાબર ટોપ -1 એટલે કે 0 -1 એટલે શું થાય તો કે ટોપ ની વેલ્યુ થઈ જાય છે -1 એટલે આ એક એલિમેન્ટ ફરીવાર રીમૂવ થઈ જાય છે હવે સપોઝ અત્યારે એરેમાં સ્ટેકમાં કોઈ પણ એલિમેન્ટ સ્ટોર નથી એટલે હવે હું શું કરીશ ફરીવાર પોપ ફંક્શન કોલ કરાવો જેવું પોપ ફંક્શન કોલ કરાવવા જાય છે એટલે અહીંયા આવશે ઇફ ટોપ ઇક્વલ ઇક્વલ ટુ -1 તો કે ટોપ ની વેલ્યુ કેટલી છે તો કે -1 છે તો કે હા તો સ્ટેક ઇઝ અંડરફ્લો બરાબર આવો મેસેજ તમને ડિસ્પ્લે કરીને દેશે તો કે સિસ્ટમમાં આવી રીતે પુશ અને પોપ ઓપરેશન પરફોર્મ થતા હોય હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રેક્ટિકલ કરીને જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો અને બીજા ફ્રેન્ડ સાથે શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો